આપની વચ્ચે આપણા દેશનું ગૌરવ નારી શક્તિનું કેન્દ્રીય મંત્રી શ્રીમાન સ્મૃતિબેન ઈરાનીજી મંચ પર ઉપસ્થિત છે ત્યારે તેઓનું આપણે બધા ઊંચા હાથ કરીને એમનું સ્વાગત કરીએ. ભારત માતા કી, ભારત માતા કી. તમામ લોકો ઝડપથી આવી જાય. સરદાર વલ્લભભાઈ પટેલ એ ગુજરાતના સપૂત હતા. સરદાર વલ્લભભાઈ પટેલને તમે જે અન્યાય કર્યો, કોંગ્રેસે સરદાર વલ્લભભાઈ પટેલને વડાપ્રધાન થવા ન દીધા. નેહરુ સિવાય કઈ નહીં, તમારા પરિવાર સિવાય કઈ નહીં. 40 વર્ષ પછી અટલજીની સરકારે ભારત રત્નનો એવોર્ડ આપ્યો. તમે કેમ નહોતો આપ્યો એનો હિસાબ આપો ગુજરાતની જનતાને. સરદાર વલ્લભભાઈ પટેલ નું સ્ટેચ્યુ તમે સંસદમાં 40 વર્ષ સુધી મૂક્યું નહીં, અટલજીની સરકારમાં મૂકવાનું. જવાબ આપો કેમ ન મૂક્યું. તમે સરદારને અન્યાય કર્યો છે, ગુજરાતની જનતા તમને સવાલ કરે છે, એના જવાબ આપો. મિત્રો, રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે નર્મદા યોજના 70 વર્ષ સુધી તમે કરી નહીં, મનમોહન સિંહની સરકારે 7 વર્ષ સુધી દરવાજા નાખવાની મંજૂરી ન આપી, એનો જવાબ આપો. જે નરેન્દ્રભાઈએ 17 દિવસમાં મંજૂરી આપી, તમે કેમ ન આપી, એનો જવાબ ગુજરાતની જનતાને આપો. રહેતા થાય એ વડાપ્રધાન આવાસ યોજના લાવવાનું કામ અમે કરી રહ્યા છે. મિત્રો, તમે વચનો આપવાનું કામ કરે છે, અમારું નથી. તમે મારા યુવાનને ભીખ માંગવાનો વાટકો હાથમાં આપવા નીકળ્યા છો. આ વર્ષે દેશ માટે બાપુએ પોતાના સમર્પણ ભાવથી સેવાઓ આપી, આજે આ સરદાર અને બાપુની ધરતી રાહુલ ગાંધીનો સાથ આપશે. જે કે ભારત તેરે ટુકડે હોંગે. વિકાસની વાતો કરે છે રાહુલ ગાંધી, વિકાસની કોંગ્રેસની પરિભાષા શું છે? અમેઠીની વાત કરું આપને, જે વિસ્તાર 50 વર્ષ કોંગ્રેસ પાર્ટીનો વિસ્તાર છે, તે વિસ્તારમાં ખેડૂતો યુરિયા લેવા જાય તો રાહુલ ગાંધીના વિસ્તારમાં કેન્દ્રમાં યુપીએના શાસનમાં પ્રદેશમાં અખિલેશ યાદવનો સહયોગથી ખેડૂતો ઉપર ગોળીબારી કરી છે, જ્યાં કોંગ્રેસનો રાજ છે. આપ સૌને યાદ હશે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીની જ્યારે સત્તા હતી ત્યારે ખેડૂતો પાણી માંગવા માટે ગયા અને એક એક ખેડૂતને પકડી પકડીને ગોળી મારી કોંગ્રેસ પાર્ટીએ. અમે પાણીની વાત કરીએ તો નર્મદા માટે ગુજરાતે સંઘર્ષ કર્યો. 55 વર્ષ થઈ ગયા, કામ ન થયું. 7 વર્ષ તો માત્ર ગેટ ઉપર કરવા માટે સંઘર્ષ કર્યો. દેશના લોકતંત્રમાં પહેલી વાર વડાપ્રધાન શ્રી ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા, એમને કોંગ્રેસની સામે બેસીને ધરનો આપ્યો, તો પણ નર્મદાનું પાણી આપ્યું નહીં. આણંદ બાજુ, રાજકોટ બાજુ કનાલની નેટવર્ક આપવા માટે રેલવેની 7 વર્ષ પરમિશન આપી નહીં, 800 ગામના લોકોને પાણી મળે નહીં. માત્ર દોષ શું છે કે ગુજરાતમાં ભાજપની સરકાર છે અને કોંગ્રેસ ઈચ્છતી હતી કે અમને સત્તા ના આપો, તમે પાણી ના આપીએ તમને. દિલ્હીમાં અમારા એક કાર્યકર્તા શ્રી ભાઈએ કહ્યું કે ચિંતા નહીં કરતા, ગુજરાતની બહુ છે, ત્યાં બહુ ભારે પડશે, ખબર પડશે 15 દિવસમાં. અમે કઈ રીતે કાર્યકર્તાઓની સાથે મળીને સંગઠિત કાર્ય કરી શકીએ છીએ. સંબંધિત નહીં હૈ લેકિન આજ હમારે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિત શાહજીને વિશેષ કેરળ મેં ભાજપા ઓર આરએસએસ કે વર્ગોં કે ખિલાફ કમ્યુનિસ્ટ કા બઢતા હુઆ
जो हिंसाओं का क्रम है उसकी कड़ी निंदा करते हुए पदयात्रा की शुरुआत की है। आज भी खबरें आ रही हैं कि केरल में कुछ भागों में हमारे वर्कर्स के ऊपर अत्याचार हुआ है। इसका हम सब भारतीय जनता पार्टी के कार्यकर्ता होने के नाते खंडन करते हैं और हम सबको इस बात का विश्वास है कि हमारे माननीय राष्ट्रीय अध्यक्ष जी के नेतृत्व में केरल में जो हमारे कार्यकर्ताओं को इंसाफ दिलाने के लिए पदयात्रा शुरू हुई है वो ना सिर्फ केरल में बल्कि पूरे देश में ये संदेश भेजेगा कि अगर कम्युनिस्ट पार्टी के कार्यकर्ता और नेता हमारे कार्यकर्ताओं को मौत के घाट उतारने का प्रयास करेंगे तो उसका जवाब हम लोकतांत्रिक तरीके से देंगे। जनता का और कार्यकर्ता का आक्रोश हमारे राष्ट्रीय अध्यक्ष की इस पदयात्रा में सतत दिखाई देगा।